જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પાઠ 17 પત્રનો પ્રવાસ આજનો આપણો વિડિયો છે, પુસ્તકમાં પેજ નંબર 133-137 સુધીનો. એક દિવસ હું એમની સાથે ત્યાં ગઈ. જ્યારે પહેલીવાર મકાન જોયું, મને થયું કે એ એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું કે હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં તો લિફ્ટની વ્યવસ્થા હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી, તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતા. અમે કેટલા બધા માણસો એમાં ગોઠવાઈ ગયા અને બટન દબાવતાની સાથે ઉપર પહોંચી ગયા. સાચે જ હું બહુ ગભરાતી હતી. તેજલ છે તે પહેલીવાર બહુમાળી બિલ્ડિંગો જોવે છે, તો તેને એવું લાગે છે કે એ મકાન ખૂબ જ મોટું છે, પણ એવું હોતું નથી. એ ફ્લેટો એકની ઉપર એક એમ ગોઠવાયેલા છે એ તેજલને પછી ખબર પડે છે, અને વધારે સીડીઓ જોઈને તેજલ છે તે એકદમ ગભરાઈ જાય છે. એના મનમાં એવો પ્રશ્ન થાય છે કે હું આટલી બધી સીડી કેવી રીતે ચડીશ. પણ ત્યાં લિફ્ટની વ્યવસ્થા પણ હતી, તે પણ તેજલે આજથી પહેલાં ક્યારેય જોઈ ન હતી. લોખંડના પાંજરા જેવી તેને લાગે છે, અને એમાં એકથી વધારે 5-7 માણસો તેમાં ચડીને એકસાથે ઉપર ચડી શકે છે. પહેલીવાર તે જે લિફ્ટમાં બેઠી ત્યારે તે ખૂબ જ ગભરાયેલી હતી. આગળ કહો, તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલા છે? જો હોય તો હા બોલવાની, નહીતર ના બોલવાની છે. તે કેટલા દિવસો માટે? તેની મુલાકાતો લીધી છે? ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે? તમે ઊંચા મકાનો જોયા છે? જો હા જોયા હોય તો ક્યાં જોયા છે? તે મકાનો કેટલા માળના છે? તમે કેટલા માળ ચડ્યા છો? અથવા તો તમે સીડી ચડવાનું પસંદ કરો છો કે લિફ્ટમાં જવાનું પસંદ કરો છો? આગળ બીજું ઘર. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર હતું, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ, એક રસોડું, તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષ ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો હતો, પરંતુ તે સરળતાથી કરી શકે છે કેમ કે રસોડામાં નળની વ્યવસ્થા હતી. તેજલના મનમાં એવો પ્રશ્ન થાય છે કે હર્ષનું ઘર 12મા માળે હતું, તો ત્યાં તેને તે ઘર પણ કેવડું મોટું હતું. તેમાં અલગ અલગ ઓરડા હતા, એક અલગ બેઠક ખંડ હતો, ભોજન ખંડ હતો, શયન ખંડ અને અલગ રસોડું હતું. હર્ષનું ઘર એટલું બધું મોટું હોવાને કારણે તેજલની મામીને તેની સફાઈમાં ઘણો સમય લાગ્યો હતો, પણ એ કામ સરળતાથી કરી શકે છે કેમકે ત્યાં પાણીની વ્યવસ્થા હતી. રસોડામાં અલગ પાણીનો નળ રાખેલો હતો. આગળ અને તેમાં પાણી આવે છે. હર્ષે નહાવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો, મને તો ના ગમ્યો. હું ગઈ અને નળ બંધ કરી દીધો. તેજલ ત્યાં જઈને જુએ છે કે હર્ષે નહાવા માટે નળ ચાલુ કરીને પાણીની ડોલ તો મૂકે છે, પછી તે ભૂલી જાય છે અને પાણીનો કેટલો બધો બગાડ થાય છે અને ટીવી જોવા બેસી જાય છે. પણ તેજલ આ જુએ છે, એને એ પસંદ નથી અને તે જઈને નળ બંધ કરે છે. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી ન શકતી હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી લાગતી હતી. મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો. હર્ષના ઘરેથી તેજલના મામી હર્ષને તેજલને કહે છે કે બારીએથી નીચે જોવાનું, અને તેજલ જુએ પણ છે તો તેને શું દેખાય છે કે પોતાના જ મામાનું ઘર એ ઝૂંપડપટ્ટી જોઈ શકતી હતી, પણ તે બહુમાળી બિલ્ડિંગમાંથી જોવાને કારણે ખૂબ જ નાની રમકડા જેવી લાગતી હતી. એમાં કયું મકાન મામાનું છે તે જોઈ ન શકતી હતી અને તેને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો. કે જેવું ચિત્રમાં બતાવેલું છે, આ બહુમાળી બિલ્ડિંગ અને ફ્લેટોનું ચિત્ર છે. એની બારીમાંથી તેજલ મામાનું ઘર આવેલી ઝૂંપડપટ્ટી જોવે છે, તે એને ખૂબ જ નાની રમકડા જેવી દેખાય છે. નીચે એક પ્રશ્ન આપેલો છે કે તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો? તો જવાબમાં લખવાનું છે કે તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યા ઉપર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવાનો ડર લાગતો હતો. પછીનો પ્રશ્ન છે કે જ્યાં મામા રહેતા હતા અને ઊંચી ઇમારતોના મકાન વચ્ચેના તફાવતના બે મુદ્દા લખવાના છે. તો આ છે કે મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો, અને આ છે કે ઊંચી ઇમારતોના મકાનો. તો મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનોનો પહેલો મુદ્દો છે કે ગલીમાં બધા જ લોકો માટે એક જ શૌચાલય છે. ઊંચી ઇમારતોનો પહેલો મુદ્દો છે કે દરેક મકાનમાં એક
અથવા એકથી વધુ શૌચાલયો છે. મામા જ્યાં રહે છે ત્યાંનો બીજો મુદ્દો છે કે બધા મકાનો માટે સામૂહિક એક જ નળ છે. અને ઊંચી ઇમારતોના મકાનોનો બીજો મુદ્દો છે કે અલગ રસોઈ ઘરની સુવિધા છે. આ તફાવત શા માટે છે તેની ચર્ચા કરવાની છે. તો એ તફાવત એટલા માટે છે કે જે મામાના ઘર છે ઝૂંપડપટ્ટીમાં, ત્યાંના લોકો ખૂબ જ ગરીબ હતા, તેમની આવક ઓછી હતી માટે તેમને વ્યવસ્થાઓ ઓછી મળતી હતી. અને જે ઊંચી ઇમારતોમાં રહેવાવાળા લોકો છે તે લોકો અમીર હતા, પૈસાદાર હતા, તેમની આવક વધુ હોવાને કારણે તેની ઘરમાં સુવિધાઓ વધારે રહેતી હતી. તમારા વિશે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરવાનું છે. અને એને ઘર કોના જેવું છે તો નામ આપેલું છે તેજલ, મામા, હર્ષ કે કોઈ બીજા જેવું. તો આપણે હર્ષના નામ ઉપર રાઉન્ડ કરવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ તે હર્ષના ઘર જેવું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો આપણા ઘરમાં નળની વ્યવસ્થા હોય છે કે રસોડા ઘર માટે રસોડાનો નળ અલગ હોય છે, બાથરૂમમાં નહાવા માટે બાથરૂમનો નળ અલગ હોય છે, અને બહાર વાસણ સાફ કરવાની કે કપડાં ધોવાની જગ્યામાં પણ આપણે અલગ નળની વ્યવસ્થા હોય છે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા હોય તો, અને ના હોય તો ના. દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? તો 24 કલાક મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? તમે જ્યાં રહેતા હોય વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની નજીકમાં જે હોસ્પિટલ હોય એનું નામ તમારે કહેવાનું છે. નીચેની જગ્યાએ કે તમારે ઘરની કેટલી દૂર છે? હવે નીચે ચાલવાનો સમયમાં લાગતો મિનિટ અને અંતર કેટલું છે તે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ઘરથી બસ સ્ટોપ કેટલું થાય છે એનો સમય અને અંતર અહીંયા લખવાનું છે. પછી શાળા કેટલી થાય છે એનો સમય અને એનું અંતર. પછી તમારા જ ઘરેથી બજાર કેટલી થાય છે એનો સમય અને એનું અંતર લખવાનું છે. પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ બેમાં સમય કેટલો લાગે છે અને બેનું અંતર કેટલું છે એ બંને આ કોષ્ટકમાં લખવાનું છે. તમારે તમારી આજુબાજુમાં ઘરમાં બસ સ્ટોપ, શાળા, બજાર, પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલનું અંતર અને કિમી લખવાનું છે. આગળ એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તે બહુ મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે. અહીં આસપાસના બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ, ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો તેજલની એવી ઈચ્છા છે કે જે અમદાવાદમાં ફરવાલાયક સ્થળો છે એમાંનું એક છે રિવરફ્રન્ટ. તે ત્યાં જવા માગે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ક્રિકેટરો પણ આવે છે. અને જો તેજલ એવું વિચારે છે કે પોતે ત્યાં ફરવા જાય અને એ લોકો પણ ત્યાં આવી જાય અને તેને જોવા મળી જાય તો. આગળ આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું એમ નથી. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા હતા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. તેજલના મામા છે તે હાલ ખૂબ જ ચિંતામાં છે. શાના કારણે? કે અમુક લોકો નોટિસ લઈને આવેલા હતા અને તેજલના મામાને એવું જણાવેલું છે કે એ જગ્યા તેમને છોડવી પડશે. માટે તેજલના મામા છે એ હમણાં ખૂબ જ ચિંતામાં છે અને તેજલ એમને રિવરફ્રન્ટ ફરવા જવા માટે કહી શકતા નથી. ઉપરનું જે ચિત્ર આપેલું છે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટનું ચિત્ર આપેલું છે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષથી આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે એમને ઘર માટે બીજે સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ એ થોડે દૂર પડે છે. બધાને આટલે દૂર કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જોશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજુ સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તેજલના મનમાં એવો પ્રશ્ન આવે છે કે જો મામા રહે છે તે જગ્યા બદલવાની થશે તો મામાને પણ દૂર પડવાથી એને નાણાંનો વધારે વેડફાડ થશે અને મામીને પણ નવું કામ ગોતવું પડશે. અને તેજલ જે રોજે તેની મમ્મીને જોવા માટે જતી હતી દવાખાને, તે પણ તે કેવી રીતે જશે? તમારી નોટબુકમાં લખવાનું છે.
પહેલું છે કે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે. તમારી નોટબુકમાં તમારે લોકોએ લખવાનું છે કે મામા જ્યાં રહે છે તે મહાનગરપાલિકાનો એરિયો છે, તે જમીન સરકારી હોવાને કારણે તે લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આવેલી છે અને એ લોકોને રહેવા માટે બીજી નવી જગ્યા પણ આપવામાં આવવાની છે. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા કર્યું હોય તો તમે સ્થળાંતર કેમ કરવું પડ્યું તેનું કારણ લખવાનું છે દરેક વિદ્યાર્થીઓએ. શું તમારા કુટુંબમાં સભ્યોને કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે અને તેમને કેટલે દૂર જવાનું હોય છે તે પણ ઘરકામની નોટમાં દરેક વિદ્યાર્થીઓએ આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના છે. નીચેનો મુદ્દો છે કે ચર્ચા કરો. દરેક વિદ્યાર્થીએ પોતાની બાજુમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે આ બાબતે ચર્ચા કરવાની છે. પહેલો મુદ્દો છે કે ત્યાં હોટલ બનાવવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે, એ સારું કહેવાય કે ના સારું કહેવાય. બીજું છે કે તેનાથી કોને ફાયદો થશે. ત્રીજું છે કોને મુશ્કેલીઓનો સામનો વધારે કરવો પડશે. ચોથું છે કે તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો તો વર્ગમાં તેની વિશે વાત કરવાની છે. વર્ગ તો હાલ આપણો બંધ છે, શાળા આપણી શરૂ નથી, માટે તમારે ઘરે મિત્રોએ આ બાબતે ચર્ચા કરી લેવી. નીચે સૂચના આપેલી છે કે તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાના છે. તો જેવું તમને પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર દેખાઈ રહ્યું છે એવું દરેકે પોતાની જાતે ઘરનું ચિત્ર દોરવાનું છે અને એમાં મનપસંદ રંગ પૂરવાના છે. તો આજે આપણો પાઠ 17 તેજલ અમદાવાદમાં અહીં પૂરો થાય છે. આવતીકાલના વિડીયોમાં આપણે આઇડલ પૂરીશું. થેન્ક યુ.